વિસ્તાર થી જોઈશું. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે ત્યારે હવામાન વિભાગે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે કમોસમી વરસાદ થાય તો જીરું, રાયડો અને કેરીના પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે. સૌરાષ્ટ્ર, દીવ અને દમણમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્ર, દીવ અને દમણમાં હળવો વરસાદ પડી શકે છે. હજુ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ વર્તવામાં આવી રહી છે. જો વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડશે તો ઘણા બધા પાકને નુકસાન ભોગવવું પડશે. જીરું, રાયડો અને કેરીના પાકને નુકસાન થશે, જેથી ખેડૂતો માટે ખરાબ સમાચાર છે. હજુ બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, હવામાન વિભાગે આગાહી કરી છે, જેનાથી જીરું, રાયડો અને કેરીના પાકને નુકસાન થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દીવ દમણમાં હળવો વરસાદ પડી શકે છે. આજે અંગે વિગત આપશે રિપોર્ટર દિવ્યા, અમારી સાથે જોડાયા છે. દિવ્યા, શું વિગતો? જી ખુશાલી, જણાવી દઉં કે ગઈકાલથી જ બપોર બાદ જે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા 24 કલાકની આગાહી આપવામાં આવી હતી, પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે આગામી બે દિવસ સુધી વાતાવરણ જે વાદળછાયું રહેવાનું છે, જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. મહેસાણા, સૌરાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ ખાસ કરીને જે વરસાદ, જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને તેમની ચિંતામાં વધારો થયો છે. કારણ કે શિયાળુ પાક જે રવિ પાક તરીકે ગણાય છે, તેમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. જીરું, રાયડો, કેરીના પાકને વધારે નુકસાન થઈ શકે છે. તેમજ સૌરાષ્ટ્ર અને દીવ દમણમાં પણ હળવો વરસાદની હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આગાહી આપી છે, જેને લઈને તમામની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. જી આભાર દિવ્યા, સમગ્ર માહિતી આપવા બદલ.